मुद्दानी बात की शुरुआत सौ प्रथम नो महत्वनो मुद्दो प्रांतिज मां भाजपना धारासभ्य गजेन्द्र परमार ने लईने सौथी मोटा समाचार कही शकाय आखरे फरियाद दाखल थई चुकी छे। गांधीनगर सेक्टर 21 पोलीस मथक मां तेमनी सामे गुनो नोंधायो छे। गजेन्द्र परमारनी सामे दुष्कर्म एट्रोसिटी और धाक धमकी की फरियाद नोंधाई चुकी छे। हाईकोर्ट द्वारा आदेश आपवामां आव्यो छे अने त्यारबाद गांधीनगर पोलीसे गुनो दाखल करवामां आव्यो। हाईकोर्टे खखड़ावीने कहेवू पड़े छे आवी वातमां के केम ए व्यक्ति धारासभ्य छे एटले तेनी सामे गुनो दाखल नथी करवामां आव्यो અને આ સાથે શું કાર્યવાહી કરવામાં આવી છે તેનો પણ રિપોર્ટ માંગવામાં આવે છે। જ્યારે વ્યક્તિ હાઈકોર્ટ પાસે જાય છે કે પોલીસ દ્વારા નથી કાર્યવાહી કરવામાં આવતી, નથી ફરિયાદ દાખલ કરવામાં આવતી, ત્યારબાદ હાઈકોર્ટને ટકોર કરવી પડે છે અને ત્યારબાદ ફરિયાદ દાખલ થાય છે। એટલે સવાલ માત્ર એક કે શું કોઈ પદ પર બિરાજમાન છે જે તે વ્યક્તિ સાહેબ એટલે એના સામે ફરિયાદ દાખલ નથી થતી, એ હાઈકોર્ટ દ્વારા કહેવું પડે છે। એટલે વિકાસ, હાઈકોર્ટ દ્વારા જ્યારે જ્યારે આવી રીતે ટકોર કરવામાં આવે છે તો એ વાતને આપણે ગંભીર કહી શકીએ? બિલકુલ રાધા, આજે આખો મામલો છે વર્ષ 2020 નો છે। વર્ષોથી આ જે પીડિતા છે તેને આ ગાંધીનગર પોલીસ સ્ટેશને ચાર ચાર વાર બોલાવવામાં આવી પરંતુ ફરિયાદ નહોતી નોંધાઈ। શું થયું હતું? પોલીસ તરફથી એવું કરવામાં આવ્યું કે આ પીડિતાના નિવેદન લેવામાં આવે અને પછી આ ધારાસભ્ય છે તેમને સીધી જ ક્લીન ચીટ આપી દીધી અને પછી અંતે આ જે પીડિતા છે તે હાઈકોર્ટ પહોંચી હતી અને પછી કહ્યું કે સાહેબ આ મામલે તો ફરિયાદ નોંધાતી જ નથી અને દાવો એવો કરવામાં આવ્યો, સરકારી વકીલે અહીંયા દાવો એ રજૂ કર્યો હતો કે અહીંયા તો પીડિતા બ્લેકમેલ કરી રહી છે, ધારાસભ્ય છે, મોટું પદ છે એટલે તેમની છબી બગાડવાનો, છબી ખરડવાનો પ્રયત્ન થઈ રહ્યો છે। ત્યારે હાઈકોર્ટે સીધું રોકડું પરખાવ્યું હતું કે ભાઈ તમે આમાં તમે કેમ ચુકાદો સીધો આપી દીધો, તમે પહેલા તપાસ કરો, તમે ચાર ચાર વાર જે પીડિતાને બોલાવી છે તો પીડિતાને બોલાવી એ પહેલા તમારે એફઆઈઆર નોંધવાની હતી, તમારે તપાસ કરવાની હતી અને પછી કોર્ટ સમારીમાં તમારે કહેવાનું હતું કે ભાઈ આમાં પીડિતાએ ખોટું કર્યું છે કે કેમ। જો કે હવે 3 વર્ષ બાદ આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે, હવે અમને આશા એ છે કે આ કેસમાં હવે ન્યાય થશે। તમારો ભલે જે પક્ષ રહ્યો કે હવે બ્લેકમેલિંગ કરવામાં આવી રહ્યું છે, આ ખોટી ફરિયાદ છે, તો એફઆઈઆરની તપાસ થયા બાદ પછી તમે નક્કી કરજો, નહીં કે પહેલાથી જ તમે આ નક્કી કરી નાખો। ને રાધા, આ ગંભીર બાબત એટલા માટે છે કારણ કે જ્યારે દુષ્કર્મની આપણે વાત કરીએ છીએ મહિલા સુરક્ષાનો મુદ્દો આખો આમાં જોડાયેલો છે અને એક બાજુ આપણે દાવા કરીએ છીએ કે 10 દિવસમાં ચાર્જશીટ ફાઇલ કરી, 12 દિવસમાં ચાર્જશીટ ફાઇલ કરી, આટલા દિવસમાં ન્યાય મળી ગયો, પરંતુ શું આવા કિસ્સામાં ન્યાય મળે છે ખરા? જે વ્યક્તિ પાવરફુલ હોય છે તો શું આપણે તેને સાઈડમાં મૂકી દઈશું? શું આપણે તેને સીધું જ સર્ટિફિકેટ આપી દઈશું કે ભાઈ આ તો એક પરમાત્મા છે, આ તો મોટા માણસ છે, તે કોઈ ગુનો કરી જ ન શકે, શું એવું આપણે ધારી લઈ છે? અને જ્યારે ધારાસભ્ય સામે આવી આરોપ લાગે છે ત્યારે તેની તલસ્પર્શી તપાસ થવી જરૂરી છે। શું સત્તા પક્ષનો ધારાસભ્ય છે એટલે આપણે તેને મૂકી દઈશું? અને સૌથી મહત્વની બાબત એ છે કે હવે તો એફઆઈઆર દાખલ થઈ છે, શું પોલીસ યોગ્ય તપાસ કરશે ખરા? કારણ કે જ્યારે આવા આરોપ લાગતા હોય છે તુરંત જ આરોપીની ધરપકડ કરવાની હોય છે, પોલીસ શું ધારાસભ્યની ધરપકડ કરવા જશે અથવા તો તેમને તપાસ માટે, તેમનો જવાબ લખવા માટે તેમને બોલાવવામાં આવશે ખરા? તે સવાલ છે। અને શું હવે આમાં પણ હાઈકોર્ટની રાહ જોવાશે પોલીસ તરફથી કે ભાઈ હાઈકોર્ટ કઈ દંડો પછાડશે, હાઈકોર્ટ લાલગુમ થશે પછી અમે તપાસ કરીશું? આ બધી બાબતો અત્યારે સવાલ ઉઠાવી રહી છે અને ઘણા બધા એવા પ્રામાણિક અને સારા પોલીસ કર્મી આપણી સિસ્ટમમાં છે તેમના પર અમને આશા છે કે તે ખરી કામગીરી કરશે અને જે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરશે, ખરા અર્થમાં ન્યાય મળશે તે અમને આશા છે। હવે આગળ વધીએ વધુ એક મુદ્દા પર।